નમસ્કાર, હું સુનિલ ખલાસી અને મારી યુટ્યુબ ચેનલ SS એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ખૂબ જ અઘરું ગણાતું ચેપ્ટર એટલે કે લક્ષ, આ લક્ષની અંદર અને ત્યાર પછી આપણે વિકલન પણ બનાવીશું, પણ આ લક્ષમાં તેનું ખૂબ જ અગત્યનો વિડીયો છે. એક જ વિડીયોની અંદર તમને સંપૂર્ણ લક્ષના જે મોટા દાખલાઓ છે, જે 4 માર્ક્સમાં પૂછાવાના, જે 3 માર્ક્સમાં પૂછાવાના, એટલે કે D અને E આ જે વિભાગ છે એના સંપૂર્ણ દાખલાઓ બધા જ એકદમ સરળ સોલ્યુશન માટે આપેલા છે. એટલે જે કંઈ પણ પ્રશ્ન તમને મૂંઝવે એવો હોય અને ખાસ ધ્યાન આપીને જોજો, બધા જ પ્રશ્નો જોવાની જરૂર નથી, પણ જે કંઈ પણ તકલીફ હોય લક્ષની અંદર એ બધા જ પ્રશ્નો અહીં આપી દીધેલા છે. એટલે તમને મૂંઝવતા દરેક પ્રશ્નોનો જવાબ તમને અહીં મળી રહેશે. વિડીયોની હવે આપણે શરૂઆત. ખૂબ જ અગત્યનો દાખલો છે, મોટે ભાગે આપણને બોર્ડની પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાયો હતો, આજે પણ છે. આપણે જોઈએ 3 2 6ના એવા આપવાના કે 5 આવે, એટલે 6 1 6 અને 6માંથી 1 જાય તો 5 લખીશું આપણે. લિમિટ x ટેન્સ 1/2, 2x² અને 6માંથી 1 જાય તો 5, અહીંયા વત્તા 5 છે એટલે 6x રાખીશું અને ઓછા 1 રાખીશું, એટલે 6માંથી 1 જાય તો 5 અને 6 1 6 3 2 6 પણ થઈ જાય છે -3. હવે એક્સ વાળું છે એટલે 4x² - 1 છે, એટલે આપણે શું હોય, 4 વર્ગમૂળ 2 અને એક્સના વર્ગનું એક્સ એટલે અહીંયા 1, જે આપણે આગળ પણ શીખ્યા હતા એ પ્રમાણે, એટલે 2x - 1 અને 2x + 1 આપણો જવાબ આવે. પણ આપણે બધા જ પદ અહીંયા લખીએ 2x² - 1 લિમિટ એક્સ ટેન્સ 1/2, ઉપર કેટલા વધે છે, આ 2માંથી કોમન કાઢીએ આપણે તો 2x કોમન નીકળે, વધે કેટલા, x + 3. અહીંયા -1ને કોમન કાઢીએ તો વધે x + 3. આ જે કોમન આવે અહીંયા લખી જ દેવાનું. કેવી રીતનાથી ચેક કરીએ, 2x² એક્સ સાથે એટલે 2x² 3નો સાથે ગુણાકાર 3 2 6, 1નો ગુણાકાર એક્સ સાથે ઓછા છે એટલે ઓછા, વત્તા ઓછા ઓછા, અહીંયા આવશે 2x - 1 અને 2x + 1. શું કરીશું હવે, તો જે લિમિટ એક્સ ટેન્સ 1 પછી જે સામાન્ય છે લઈ લે 2x - 1 અને x + 3 છેદમાં 2x - 1 અને 2x + 1. તો 2x - 1 2x - 1 સરખું છે અને કટ કરી દઈએ, જે બાકી રહ્યું એ આપણે લખી દઈએ. લિમિટ એક્સ ટેન્સ 1/2, ઉપર છે x + 3 અને નીચે છે 2x + 1. પછી જ્યાં આપણે x છે ત્યાં કિંમત લખી દઈએ 1/2, એટલે 1/2 + 3 અને છેદમાં 2 1/2 + 1. શું કરીશું, તો ઉપર લસાઅ લેવો પડશે, નીચે આપણે લસાઅ લેવાની જરૂર પણ નથી. ઉપર લસાઅ લઈએ એટલે કેટલા થશે, લસાઅ 2 લઈએ, આને આપણે 2 આપીશું એટલે 1 તો છે જ અહીંયા, અને આ 3ને 2 આપીએ 3 2 6, અને છેદમાં આપણે 2 2 ઉડાવી દઈએ તો હવે 1 + 1 વધે છે એટલે કેટલા, 2, એટલે ઉપર 7/2 અને છેદમાં 2, એટલે આપણો જવાબ આવશે કેટલો, 7/2, અને જે આ 2 તો નીચે છે જ એટલે નીચે 2 પર રહેવાના જ, એટલે આપણો જવાબ આવશે 7/4. આપણો જવાબ આવશે. બોર્ડની પરીક્ષામાં મોટેભાગે આપણને આ પ્રકારના લક્ષના દાખલો પૂછાય. જોઈએ આપણે, ઉપર x - 3 છે અને નીચે આપણને 3 પદ આપેલા છે, એટલે 9 2 18ના એવા અવયવ પાડીશું કે એનો જવાબ કેટલો આવે, 3. તો 9 2 18 એટલે શું થાય, તો 9 2 18ના 3 એટલે 6 ટાળી કેટલા થાય, 18. અહીંયા -માં જવાબ છે -6 આવશે અને +3, એટલે 6 ટાળી 18 અને 6માંથી 3 જાય તો 3 આવી જાય. ચલો લખીએ શું કરવાનું, લિમિટ એક્સ ટેન્સ 3, ઉપર તો x - 3 લખીશું જ, પણ નીચે શું કરીશું, 2x² અને આજે 3x છે એની જગ્યાએ આપણે લખીશું -6x + 3x, અને પછી જે 9 છે એ બેઠા લખી દેવાના, એટલે આ જે 3 છે એની જગ્યાએ આપણે આવું લખ્યું કે 9 2 18 અને 18ના આપણે એવા આપવાનું કે 3 આવે, એટલે 6 ટાળી 18 અને 6માંથી 3 જાય તો 3, પણ -3 છે -6, એટલે હવે -6 અને આ 3 એટલે 3 આપણે આવી જાય છે. લખીએ આપણે લિમિટ એક્સ ટેન્સ 3, ઉપર x - 3 તો રહેવા જ દેવાનું છે, નીચે 2માંથી કોમન કરવાનું, અને આ 2માંથી આપણે કોમન કરવાનું, જેટલું કોમન નીકળતું હોય એ આપણે કાઢીએ. ચલો પહેલામાંથી કોમન નીકળશે 2x, અહીંયાથી 2x છે એટલે કોમન નીકળશે, વધે કેટલા, x, અહીંયા કેટલા વધશે તો ફક્ત અને ફક્ત 3, 2 × x એટલે 2x² અને 2 તાલી 6 એટલે 6x,
અહીંયાથી શું કોમન નીકળશે તો જોઈએ, આપણે બંનેમાંથી કોમન નીકળે એવું ત્રણ છે, તો ત્રણ કોમન નીકળે તો શું વધવાનું છે, એક્સ ઓછા ત્રણ. કેવી રીતના ચેક કરી લેવાનું, ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ, અને ત્રણ થાલી નવ ઓછા છે એટલે ઓછા નવ. લિમિટ એક્સ ટેન્સ થ્રી, ઉપર એક્સ ઓછા ત્રણ છે, નીચે જોઈએ તો બે એક્સ વત્તા ત્રણ, આ બે એક્સ છે ને આ ત્રણ છે, અને બીજું પદ છે અહીંયા એક્સ ઓછા ત્રણ, એટલે એક્સ ઓછા ત્રણ, એક્સ ઓછા ત્રણ સરખું છે એટલે એ કટ થઈ જશે. હવે આપણે લખીશું અહીંયા લિમિટ એક્સ ટેન્સ થ્રી, અને શું વધે છે તો એકના છેદમાં બે એક્સ વત્તા ત્રણ, આટલું રહે છે. હવે જ્યાં એક્સ છે ત્યાં આપણે કેટલા મૂકીશું, તો એક્સ છે ત્યાં આપણે ત્રણ મૂકી દઈએ, એટલે એકના છેદમાં બે અને ત્રણ વત્તા ત્રણ, એટલે એકના છેદમાં ત્રણ દો છ વત્તા ત્રણ, એટલે આપણો જવાબ આવશે એકના છેદમાં નવ, આ આપણો જવાબ આવશે. ખૂબ જ અગત્યનો દાખલો, લક્ષની અંદર ઘણે ભાગે આપણને આવા લિમિટના દાખલા જોવા મળે છે, જોઈએ આપણે શું કરવાનું છે. ખૂબ જ સરળ દાખલો ગણી શકાય. આપણે શું કરવાનું છે, પહેલાં તો ત્રણ એકુ ત્રણના એવા વયોપાના કે ચાર આવે, એટલે આપણે આ રીતે લખી શકીએ લિમિટ એક્સ ટેન્સ વન, આ ત્રણ એકુ ત્રણ થાય અને એના એવા વયોપાના કે ચાર આવે, એટલે ઓછા ત્રણ અને ઓછા એક, તો ઓછા ત્રણ ને ઓછા એક એટલે ઓછા ચાર છે, ઓછા ચાર થાય. જો વત્તા ચાર હોય તો ત્રણ એક પાડવું પડે, એટલે આપણે લખી શકું ત્રણ એક્સનો વર્ગ, અને પછી ઓછા ત્રણ એક્સ આની જગ્યા આપણે લખવાનું છે, અને પછી ઓછા એક્સ, એટલે ઓછા ત્રણ ને ઓછા એટલે ચાર થઈ જાય, અને છેદમાં એક્સ, અને એક્સ ઓછા એક જે આપણું છે એ જ. ફરીથી લખીએ લિમિટ એક્સ ટેન્સ વન. હવે કોમન કાઢવાનું, પહેલાં બે પદ છે એમાંથી કોમન કાઢીએ, એટલે ત્રણ એક્સ કોમન નીકળે, એક્સ ઓછા એક વધે. કેવી રીતના, તો ત્રણ એક્સ અને એક્સ એટલે ત્રણ એક્સનો વર્ગ, અને ત્રણ એક્સ અને એક એટલે ત્રણ એકો ત્રણ, અને ઓછા એટલે ઓછા. ફરીથી અહીંયા કંઈ બહાર નીકળે એવું છે નહીં, એટલે એક બહાર નીકળશે, અને એક્સ ઓછા એક, આ પદ ફરીથી અહીંયા આવવું જોઈએ, એટલે એકનો ગુણાકાર એક્સ સાથે વત્તા ઓછા ઓછા, અને ઓછા ઓછા વત્તા એક 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 થઈ જાય, અને છેદમાં એક્સ ઓછા એક. ફરીથી લિમિટ લખવાનું અને એક્સ ટેન્સ વન ફરીથી લખીએ. પહેલું પદ આપણું ત્રણ એક્સ ઓછા એક, એટલે ત્રણ એક્સ ઓછા એક, અને જે કોમન છે બંનેમાં એ એક્સ ઓછા એક, અને છેદમાં આવશે એક્સ ઓછા એક. ઉપર ને નીચે એક્સ ઓછા એક સરખું છે એટલે આપણે એને કટ કરી નાખીએ, તો આપણો જવાબ આવશે લિમિટ એક્સ ટેન્સ વન, અને વધે શું ખાલી ત્રણ એક્સ ઓછા એક. હવે શું કરવાનું છે, જ્યાં ત્રણ એક્સ ઓછા એક છે એની જગ્યા પર આપણે એકની કિંમત મૂકી દઈએ, એટલે હવે આપણે બરાબર લખી દઈએ અને ત્રણ, અને એક્સની જગ્યા પર આપણે એક મૂકીએ ઓછા એક, એટલે ત્રણ એકુ ત્રણ અને ઓછા એક, એટલે આપણો જવાબ આવશે બે. ખૂબ જ સરળ દાખલો ગણાવી શકાય. લક્ષની અંદર મોટેભાગે આપણને આ પ્રકારનો દાખલો પૂછાય છે. શું કરવાનું છે, ત્રણ પચામ પંદર, પંદરના એવા ઉપરવાના કે કેટલા આવે બે, એટલે પાંચમાંથી ત્રણ જાય તો બે, એટલે પાંચ ગુણ્યા ત્રણ, પાંચ તારી પંદર, અને પાંચમાંથી ત્રણ જાય તો બે આવી જાય, એટલે બે ઓછા છે એટલે પાંચને આપણે ઓછા રાખીશું. જોઈએ લિમિટ એક્સ ટેન્સ માઇનસ વન, પહેલાં તો ત્રણ એક્સનો વર્ગ બેઠા જ છે, બે એક્સની જગ્યા પર શું લખવાનું છે પાંચ, એટલે ઓછા પાંચ એક્સ, અને ઓછાની જગ્યાએ વત્તા ત્રણ એક્સ. જો તમે ઓછા લખો તો ઓછા ઓછા વત્તા આઠ થઈ જાય, પરંતુ પાંચમાંથી ત્રણ જાય તો બે આવી જાય, અને અહીંયા લખીશું ઓછા પાંચ, નીચે લખીશું એક્સ વત્તા એક. ચાલો શું કોમન નીકળશે, સરખું શું છે, તો સરખું કંઈ જ દેખાતું નથી આપણને, ફક્ત ને ફક્ત એક્સ આપણને સરખો દેખાય છે, એટલે અહીંયા પણ એક્સ છે ને અહીંયા પણ, તો આપણે એક્સ કોમન કાઢીએ, શું વધશે ત્રણ એક્સ ઓછા પાંચ, અહીંયા કંઈ જ નથી એટલે એક બાર નીકળશે, એટલે ત્રણ એક્સ ઓછા પાંચ. ફરીથી એકવાર ચેક કરી લેવાનું, એક્સ અને ત્રણ એક્સનો વર્ગ, અને પાંચ એટલે પાંચ એક્સ થવાના, એકને એટલે ત્રણ, ને અહીંયા વત્તા ઓછા ઓછા પાંચ, અને છેદમાં એક્સ વત્તા એક. લખીશું લિમિટ એક્સ ટેન્સ ઓછા એક, ઉપર થશે એક્સ વત્તા એક, અને ત્રણ એક્સ ઓછા પાંચ, અને છેદમાં આવશે એક્સ વત્તા એક. ઉપર નીચે એક્સ વત્તા એક સરખું છે એટલે આપણે એને કટ કરી દઈએ, તો વધશે શું, તો લિમિટ એક્સ ટેન્સ માઇનસ વન, અને ત્રણ એક્સ ઓછા પાંચ, આટલું આપણું વધશે. એટલે હવે બરાબર નક્કી, અને જ્યાં એક્સ છે ત્યાં ઓછા એક મૂકી દે, અને ઓછા પાંચ, ત્રણ એકુ ત્રણ અને ઓછા પાંચ, એટલે આપણો જવાબ આવશે ઓછા આઠ. આ ઓછા આઠ એ આપણો જવાબ આવશે. મોટેભાગે આપણને લક્ષની અંદર આ પ્રકારનો દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવે જ છે,
તો ત્રણમાંથી આપણે એવા હોય પણ ત્રણ એક આગળ નથી એટલે ત્રણના એવા પણ કે બે આવે, તો ત્રણ એકુ ત્રણ અને ત્રણ એકુ ત્રણ એટલે ત્રણ અને એક, અને ત્રણમાંથી એક જાય તો બે, પણ વત્તા છે એટલે વત્તા અને લખીશું અને એને ઓછા લખીશું. લખીએ આપણે લિમિટ એક્સ ટેન્સ વન એટલે એક્સનો વર્ગ, ત્રણ એક્સ વત્તા લખીશું અને એકને ઓછા રાખીશું એટલે ત્રણમાંથી એક જાય તો બે આવી જાય, અને બે વત્તા છે એટલે ત્રણને વત્તા રાખીશું અને છેદ માઇનસ ઓછા ત્રણ. હવે એક્સનો વર્ગ એટલે એક્સનો વર્ગ ઓછા એક, એટલે આપણે શું કરીશું, એક્સનો વર્ગ અને એકનો વર્ગ એટલે જવાબ આવશે એક્સ ઓછા એક અને એક્સ વત્તા એક. તો આપણે એ જ રીતના લખીશું અહીંયા એક્સનો વર્ગ ઓછા એકનો વર્ગ. ફરીથી લિમિટ એક્સ ટેન્સ વન, ઉપર આ બેમાંથી કોમન કાઢીએ તો એક્સ નીકળી જાય એટલે એક્સ વત્તા ત્રણ. અહીંયા કોમન કંઈ જ નથી એટલે આપણે માઇનસ એક કાઢીશું એટલે એક્સ વત્તા ત્રણ. હવે ચેક કરી લેવાનું થાય કે એક્સનો ગુણાકાર એક્સ સાથે એટલે એક્સનો વર્ગ, એક્સનો ગુણાકાર ત્રણ સાથે એટલે ત્રણ એક્સ, એકનો ગુણાકાર એક્સ સાથે વત્તા છે અને અહીંયા ઓછા છે એટલે ઓછા, અને ઓછા વત્તા ઓછા થઈ જાય છે. નીચે શું આવશે, તો એક્સ ઓછા એક અને એક્સ વત્તા એક. લિમિટ એક્સ ટેન્સ વન શું કરીશું હવે, તો એક્સ ઓછા એક અને એક્સ વત્તા ત્રણ છેદમાં એક્સ ઓછા એક અને એક્સ વત્તા એક, જે સરખું એને આપણે કદ કરી દઈએ એટલે કદ કરે તો શું થશે, હવે લિમિટ આપણી પાસે શું વધશે, લિમિટ એક્સ ટેન્સ વન ઉપર વધશે એક્સ વત્તા ત્રણ અને નીચે વધશે એક્સ વત્તા એક. એક્સની જગ્યા પર આપણે કિંમત મૂકી દઈએ એટલે એક્સની કિંમત છે એક, એટલે એક વત્તા ત્રણ અને છેદમાં એક વત્તા એક, એટલે જવાબ આવશે ચારના છેદમાં બે. જવાબ છે એ કેટલા આવશે, બે આવશે. લક્ષની અંદર મોટેભાગે આપણને આ પ્રકારનો દાખલો પૂછવામાં આવે છે અને બોર્ડની પરીક્ષામાં આગળ પૂછાયો પણ છે. ચલો નવ ડુ અઢાર, નવ ડુ અઢાર થાય અને એના અવયવ કેટલા પડવા જોઈએ, નવ એટલે કેટલા, છ ટાલી અઢાર, અને છમાં ત્રણ ઉમેરી દે તો કેટલા થઈ જાય, અઢાર થઈ જાય. એ જ રીતના અહીંયા ત્રણ ડુ છ અને છના કેટલા અવયવ પડવાના, ત્રણ ડુ છના સાત આવવા જોઈએ, તો છ એકુ છ એટલે એ પણ સાત થઈ જાય. બંનેના અવયવ આપણે જોઈ લીધા, પહેલાંના અવયવ છ ત્રણ અને બીજાના અવયવ છ એક, બધું વધતા જ છે એટલે આપણે વધતા જ રાખીશું. શું કરીશું આપણે, તો પહેલાં આપણે લખીશું લિમિટ એક્સ ટેન્સ માઇનસ ત્રણ, બે એક્સનો વર્ગ અને આ જે નવ એક્સ છે એની જગ્યા પર આ લખીશું છ એક્સ વત્તા ત્રણ એક્સ. કેમ, છ ટાલી અઢાર એટલે નવ ડુ અઢાર થઈ ગયા, અને છ ને ત્રણ નવ અને છેદમાં નવ. એ જ રીતના બે એક્સનો વર્ગ અને ત્રણ ડુ છ થાય છે એટલે આપણે છ એક્સ લખીશું વત્તા એક્સ અને ત્રણ, બધું વત્તા જ છે એટલે આપણને પ્રોબ્લેમ આવવાનો નથી. લિમિટ એક્સ ટેન્સ માઇનસ થ્રી, બંને કોમન કાઢીએ આપણે એટલે શું આવશે, બે એક્સ, એક્સ વત્તા ત્રણ વધશે. અહીંયા કોમન શું કાઢીએ, ત્રણ એટલે એક્સ વત્તા ત્રણ વધશે. એકવાર ચેક કરી લેવાનું, બે એક્સ અને એક્સનો ગુણાકાર એટલે બે એક્સનો વર્ગ, બે એક્સ અને ત્રણનો ગુણાકાર એટલે બે તાલી છ એક્સ, ત્રણનો ગુણાકાર એક્સ સાથે એટલે ત્રણ એક્સ ત્રણ તાલી નવ. એ જ રીતના આ બેમાંથી આપણે કાઢીએ હવે, તો એમાંથી પણ બે એક્સ કોમન નીકળશે એટલે એક્સ વત્તા ત્રણ, અને અહીંયાથી કોમન નીકળશે એક એટલે એક્સ વત્તા ત્રણ. ફરીથી બે એક્સ ગુણ્યા એક્સ એટલે એક, બે તાલી છ એક્સ, એક ગુણ્યા એક્સ એક્સ, એક ગુણ્યા ત્રણ ત્રણ. હવે ઉપરથી જે સરખું છે એને આપણે કોમન લઈ લઈએ, પછી જે કટ થતું હોય એને આપણે કાઢી નાખીએ. એટલે પહેલું છે બે એક્સ વત્તા ત્રણ અને બીજું છે એક્સ વત્તા ત્રણ. કેવી રીતના આ બે એક્સ અને આ ત્રણ અને આ બંને કોમન છે તે એકવાર લખવાનું. એ જ રીતના બે એક્સ વત્તા એક અને જે બીજું કોમન છે એક્સ વત્તા ત્રણ એને આપણે કદ કરી દઈએ. બંને સરખું છે એને કદ કરી દઈએ એટલે આપણે શું વધશે હવે, તો લિમિટ એક્સ ટેન્સ માઇનસ થ્રી, ઉપર છે બે એક્સ વત્તા ત્રણ અને નીચે છે બે એક્સ વત્તા એક. વેલ્યુ કેટલી છે ત્રણની, તો ઓછા ત્રણ છે એક્સની જગ્યા પર, એક્સ ઓછા ત્રણ વત્તા ત્રણ. એ જ રીતના બે ઓછા ત્રણ વત્તા એક, બે તાલી છ પરંતુ ઓછા છ અને વત્તા ત્રણ, બે તાલી છ પરંતુ ઓછા છ અને વત્તા એક. ત્રણમાંથી ત્રણ જાય તો કેટલા આવે, છમાંથી ત્રણ જાય તો માઇનસ ત્રણ અને નીચે આવશે માઇનસ પાંચ. ઉપર માઇનસ ત્રણ અને નીચે માઇનસ પાંચ, બંને માઇનસ માઇનસ નીકળી જાય એટલે આપણો જવાબ આવશે ત્રણના છેદમાં પાંચ, બંને માઇનસને કાઢી નાખવાના. ખૂબ જ અગત્યનો દાખલો છે, ઘણી વખત આ પરીક્ષામાં પૂછાયો છે, બોર્ડની પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જોઈએ શું કરવાનું છે, તો લિમિટ એક્સ ટેન્સ ઝીરો તો પહેલાં લખી દે, એકના છેદમાં એક્સ પણ લખી દઈએ.
હવે મેઇન કામ અહીંયા કરવાનું છે આપણે આ લસાઅ લેવાનો છે. એટલે પહેલાં તો નીચે લખી દઈએ 3x + 7, આની પાસે 3x + 7 છે એટલે તે 2 લખી દઈએ 5x + 14. પણ બે પાસે કંઈ નથી એટલે બેને આપણે 3x + 7 આપવાના, 2 × 6 એટલે −6x અને 7 × 14 એટલે −14. એટલે અહીંયા કામ આપણું લસાઅનું કામ પૂરું થયું. હવે જે સામાન્ય નીકળતું એ નીકળવાનું, એટલે આપણે જોઈએ લિમિટ x → 0 1/x. હવે શું વધશે તો આ 14 અને આ 14 છે એટલે 14 તો નીકળી જશે અને આ 6 માંથી 5 જાય તો −x વધશે. કેટલા વધશે? −x/3x + 7. હવે −x છે એ બધું આવી ગયું. હવે આપણે શું કરીશું તો જ્યાં જો મેં જોઈ શકો છો અહીંયા x છે ને અહીંયા x છે તો આપણે એ x ને પણ ઉડાવી દઈએ એટલે આપણો જવાબ છેલ્લે શું આવશે તો ઉપર વધશે −1. કંઈ નથી ને એટલે માઇનસ તો છે એટલે 1 અને 3x + 7. હવે જ્યાં x છે ત્યાં આપણે 0 મૂકી દઈએ એટલે આપણો જવાબ આવી જાય એટલે ઉપર −1 અને 3 × 0 = 7. એટલે આપણે −1/0 = 7 એટલે −1/7 એ આપણો જવાબ આવશે. ખૂબ જ અગત્યનો દાખલો છે, ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાયો છે અને આ દાખલો આપણે ગાલાના પેપરમાં પણ જોઈ શકીએ છીએ, લિબર્ટીમાં પણ છે. જોઈએ શું કરવાનું છે. તો પહેલાં લખીશું લિમિટ x → 2, જે પહેલું પદ છે બેઠું જ રહેશે −x − 2, અને જે બીજું પદ છે એમાં તમારે ખાલી સામાન્ય કરવાનું છે xને એટલે −x − 2 એ પણ થઈ જશે. x² એટલે x × x એટલે x² 2x છે એટલે 2 × x એટલે 2x. ફરીથી લિમિટ x → 2 લખીશું. હવે શું કરવાનું છે તો બંનેમાં જે સરખું છે x² અને આની પાસે x છે એટલે x અને x² આ લસાઅ લઈશું. આની પાસે x નથી એટલે એને x આપીશું, આની પાસે બધું જ છે એટલે એને ફક્ત 1 આપીશું એટલે સરખું થઈ જશે. x આપે એટલે x નો ગુણાકાર 2 સાથે એટલે 2x, 4નો ગુણાકાર 1 સાથે એટલે −4 અને કૌંસ પૂરો. લિમિટ x → 2 ઉપરથી કોમન કાઢ્યામાંથી કેટલા કોમન નીકળશે? 2 એટલે વધશે કેટલા? −x − 2. કેવી રીતના? તો 2 × x એટલે 2x અને 2 × 2 એટલે 4 અને −x અને −x − 2. તો −x − 2 એ સરખું છે એટલે કટ થઈ જશે. એટલે આપણે લખીશું એ લિમિટ x → 2 ઉપર 2 છે અને −x છે. હવે x ની જગ્યા પર આપણે 2 મૂકી દઈએ એટલે 2/2 એટલે આપણો જવાબ આવશે 1. ખૂબ જ અગત્યનો દાખલો છે, ઘણી વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાયો છે. જોઈએ આપણે કેવી રીતના દાખલો કરવાનો. એ તો લિમિટ x → 0 છે એ તો લખી દઈએ, પણ જે આ છેલ્લું પદ છે એને આપણે લસાઅ લેવાનો છે. પહેલું તો જે ઉપર છે તે બેથું લખી દઈએ 2 અને છેદમાં. શું લસાઅ લેવાનો છે પહેલાં? તો પહેલાં આપણે x લસાઅ લઈએ. આને કેટલા આપવાના છે? x આપવાના છે એટલે 3x + 4 આટલું થઈ જાય. હવે શું કરવાનું છે તો લિમિટ x → 0 જે છેદનો છેદ છે એ અંશમાં જાય એટલે આ x છે ઉપર જશે એટલે કેટલા થઈ જશે? 2x અને છેદમાં રહેશે 3x + 4. હવે શું કરવું? ફરીથી આપણે અહીંયા લસાઅ લેવો પડે એટલે આપણે લઈશું લિમિટ x → 0 અને અહીંયા લસાઅ લઈશું 3x + 4. આને 3x + 4 આપીશું એટલે 3x + 4 અને કંઈ જ નથી આપવાનું એટલે 2x. ફરીથી લિમિટ x → 0 3 ને 2 કેટલા થાય? તો 5x + 4 અને −3x + 4. હવે કંઈ જ કરવાનું નથી, ડાયરેક્ટ આપણે શું કરવાનું છે 0ની કિંમત મૂકી દેવાની છે એટલે x ની જગ્યા પર 0 એટલે 5 × 0 = 4. 3 × 0 = 4. 5 × 0 એટલે 0 + 4 અને 3 × 0 એટલે 0 + 4 એટલે 4/4 આવશે આપણો જવાબ અને 4/4 એટલે 1. લક્ષનો ખૂબ જ અગત્યનો દાખલો છે, આપણને પરીક્ષામાં પણ પૂછાયો છે. જોઈએ 2 × 1 = 2 એના એવા પણ કે 3 આવે એટલે 2 × 1 = 2, 2 × 1 = 3. ફરીથી 2 × 1 = 2 એના એવા ઉપરના કે 1 આવે એટલે 2 × 1 = 2 અને 2 માંથી 1 જાય તો 1. અવયવ પડી આપણે લિમિટ x → −1/2 માઇનસ છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું એટલે 2x² અને 2 × 1 = 2 ના અવયવ ઉપરના કે 3 આવે એટલે 2x
અને વત્તા એક્સ, બે એક્સ અને એક્સ એટલે ત્રણ થઈ જાય અને એક. એ જ રીતના બે એક્સનો વર્ગ, હવે એની જગ્યા પર આપણે શું કરવાનું છે, તો અહીંયા આપણે બે એકું બેના એવા પણ કે ઓછા એક આવે, તો બેને ઓછા રાખવાના મોટી સંખ્યાને, અને પછી વત્તા એક્સ અને છેદમાં ઓછા એક, અને બે એક્સમાંથી એક એક્સ જાય તો એક એક્સ વધે. હવે જે કોમન છે એને આપણે કાઢી લઈએ, જેટલું કોમન નીકળતું એટલું. તો આપણે શું કરીશું, પહેલાં આ બેમાંથી કોમન કાઢીએ તો બે એક્સ કોમન નીકળશે અને એક્સ વત્તા એક વધશે. એ જ રીતના ફરીથી એક કોમન નીકળશે અને એક્સ વત્તા એક વધશે. નીચે એવું કરીએ તો અહીંયા શું કોમન નીકળશે, તો અહીંયાથી બે એક્સ કોમન નીકળશે અને એક્સ ઓછા એક વધશે. શું વધશે, એક્સ ઓછા એક. એ જ રીતના અહીંયા શું કોમન નીકળશે, એક નીકળશે અને અહીંયા પર રહેશે શું, એક્સ ઓછા એક. લિમિટ એક્સ ટેન્સ માઇનસ વન અપન ટુ, ઉપર બે એક્સ વત્તા એક, આ બે એક્સ અને આ એક એટલે બે એક્સ વત્તા એક અને એક્સ વત્તા એક. એ જ રીતના બે એક્સ વત્તા એક અને એક્સ ઓછા એક, તો જે સરખું છે એને આપણે કટ કરી નાખીએ. હવે શું વધ્યું, તો લિમિટ એક્સ ટેન્સ માઇનસ વન અપન ટુ, ઉપર છે એક્સ વત્તા એક અને નીચે છે એક્સ ઓછા એક. હવે એક્સની જગ્યા પર આપણે વેલ્યુ મૂકી દઈએ કેટલી છે, તો માઇનસ વન ઓપન ટુ પ્લસ વન અને છેદમાં માઇનસ વન ઓપન ટુ માઇનસ વન. ઉપર પહેલાં લસા લઈએ કેટલો, તો બે, બે લસા લઈએ, ઉપર માઇનસ એક તો છે જ અને આને બે આપવાના એટલે પ્લસ બે. એક્ઝેક્ટ એ જ રીતના ફરીથી બે લસા લઈશું, આને માઇનસ એક તો છે જ એના, તો માઇનસ એક છે જ અને બે આપીશું એટલે માઇનસ બે. એટલે શું થશે આના, તો બેમાંથી એક જાય તો એકના છેદમાં બે અને એ ઓછા ત્રણના છેદમાં બે. જે ભાગાકાર છે એને ઉપર લઈ લઈએ, ગુણાકારમાં કન્વર્ટ કરી નાખીએ એટલે એકના છેદમાં બે ગુણ્યા બેના છેદમાં ઓછા ત્રણ. આ જે છે એને ખાલી વિવ્યસ્ત સંખ્યા કરી નાખવાની છે, એટલે શું થશે, આ ઉડી જશે બે બે, એટલે આપણો જવાબ આવશે એકના છેદમાં ઓછા ત્રણ. અને તમે આ રીતના પણ લખી શકો, ઓછા એકના છેદમાં ત્રણ. ઘણી વખત આપણને પરીક્ષામાં આ પ્રકારનો દાખલો જોવા મળે, ઉપર દસ ઘાત છે ને નીચે પાંચ ઘાત છે, શું કરીએ આપણે, તો દાખલાની શરૂઆત કરીએ કેવી રીતના કરવાનું. તો પહેલાં લિમિટ એક્સ ટેન્સ માઇનસ બે મૂકવાના છે, એક્સની દસ ઘાત છે એટલે આપણે વર્ગમાં કન્વર્ટ કરીએ તો એક્સની પાંચ ઘાત અને એનો વર્ગ, જેમ બને તેમ નીચેનું જે પદ છે એની સાથે આપણે સરખાવવાનો પ્રયત્ન કરીશું. એ જ રીતના અહીંયા પણ આવશે બત્રીસનો વર્ગ, અહીંયા વર્ગ અહીંયા વર્ગ એટલે વર્ગવાળું થઈ ગયું, અને નીચે આપણે જોઈએ તો એક્સની પાંચ ઘાટ વત્તા બત્રીસ, એટલે આ પદ સાથે એ મેચ થાય છે, એ આપણે કરી લેવાનું. લિમિટ એક્સ ટેન્સ માઇનસ બે, હવે એકવાર પ્લસ ને એકવાર માઇનસ કરીને આપણે જે સમીકરણ બનાવીએ છીએ પ્રમાણભરનું, એટલે એક્સની પાંચ ઘાટ ઓછા બત્રીસ અને એક્સની પાંચ ઘાટ વત્તા બત્રીસ અને છેદમાં એક્સની પાંચ ઘાટ વત્તા બત્રીસ તો છે જ. આ ઓછાને વત્તા કેમ કર્યું, તો એ આપણે આગળ પર શીખી ગયા, એક્સનો વર્ગ માઇનસ એક્યાસી સમજો આપણને આપેલા છે. આ સેમ વસ્તુ જ છે, પણ આવું કદાચ આપણને આપેલું છે, તો આપણે શું કરીએ, એક્સનો વર્ગ અને નવનો વર્ગ, પછી એકવાર એક્સ ઓછા નવ અને એકવાર એક્સ વત્તા નવ કરીએ. એક્ઝેક્ટ એ જ વસ્તુ કરી છે, પાંચ દુ કેટલા થાય દસ, એટલે એક્સની પાંચ ઘાટની બે ઘાટ અને બત્રીસની બે ઘાટ, તો એક્સની પાંચ ઓછા બત્રીસ એકવાર અને એક્સની પાંચ વત્તા બત્રીસ એકવાર, સેમ આ જ વસ્તુ છે. કંઈ સમજવા માટે આપણે જોયું, અહીં પ્લસ જે છે એ પ્લસને આપણે કાઢી નાખીએ, તો શું બાકી રહેશે, લિમિટ એક્સ ટેન્સ માઇનસ ટુ અને એક્સની પાંચ ઘાટ માઇનસ બત્રીસ. એક્સની જગ્યા પર આપણે શું મૂકીશું, હવે માઇનસ બે, તો એક્સની જગ્યા પર માઇનસ બે આપણે મૂકીએ તો માઇનસ બે એની પાંચ ઘાટ માઇનસ બત્રીસ. માઇનસ બે એટલે માઇનસ બેનો પાંચવાળા ગુણાકાર કરવાનો, એટલે માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે. બે દુ ચાર, ચાર દુ આઠ, આઠ દુ સોળ ને સોળ દુ બત્રીસ, એટલે એ પણ બત્રીસ આવશે પણ માઇનસ બત્રીસ. કેવી રીતના, આ બે થાય એટલે પ્લસ થઈ જાય, આ બે થાય એટલે પ્લસ થઈ જાય, માઇનસ હવે એક જ રહ્યો એટલે માઇનસ, જ્યારે એકી સંખ્યા આવે તો માઇનસ રહી જાય, જો સમજો કે પાછા બે આવ્યા તો શું થઈ જાય, પ્લસ થઈ જાય, એટલે માઇનસ બત્રીસ અને માઇનસ બત્રીસ, એટલે આપણો જવાબ આવશે બત્રીસ બત્રીસ એટલે માઇનસ સિક્સટી ફોર. દાખલો દેખાવમાં થોડોક અટપટો છે, પરંતુ ખૂબ જ સરળ ગણાવી શકાય અને ખૂબ જ સરળ રીતે આપણે આ સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે આ પ્રકારનો દાખલો પૂછાય ત્યારે આપણે એક્સની એન, એની એન
અને એક્સ ઓછા એ એટલે કે એન ડોટ એ એન ઓછા એ આ સૂત્રનો ઉપયોગ કરીશું. આ સૂત્રનો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ જે વર્ગમૂળ ને ઘનમૂળ છે એને દૂર કરીએ. તો આપણે લખીશું લિમિટ એક્સ ટેન્સ વન, એક્સની ઘન છે એટલે એકના છેદમાં ત્રણ લખી દેવાનું એટલે ઘન થઈ જાય, અને ઓછા એક, અને વર્ગ હોય તો એક્સની એકના છેદમાં બે અને ઓછા એક. હવે ક્લિયર થઈ ગયું આપણને? એટલે આપણે હવે શું કરીશું, જે છેદ છે એવો જ અંશને કરવાનો પ્રયત્ન કરીએ. છેદ કેટલો છે? એકના છેદમાં બે અને ઓછા એક. તો સેમ વસ્તુ એકના છેદમાં બે ઉપર લખી દેવાની. હવે આપણે એકના છેદમાં ત્રણ લાવવાનું છે એટલે આ એકના છેદમાં બે તો લખી દીધા. હવે એનો ઘાત કેટલી લખવી પડે? કે ત્રણના છેદમાં એકના છેદમાં ત્રણ આવે એટલે ઉપર બે લખીએ અને નીચે ત્રણ લખીએ, તો બે બે ઉડી જાય તો એક્સની એકના છેદમાં ત્રણ આવે. તો અહીંયા કેટલા લખીએ આપણે? બેના છેદમાં ત્રણ એટલે આપણે અહીંયા બેના છેદમાં ત્રણ લખી દઈએ. અને ઓછા વચ્ચે એકની પણ કેટલી? બેના છેદમાં ત્રણ. બેના છેદમાં ત્રણ કેવી રીતના આવ્યા? તો આ બે બે ઉડાઈ રહી અંશ અને છેદ એકના છેદમાં ત્રણ થઈ જાય. આગળ ચાલીએ, લિમિટ એક્સ ટેન્સ એન. આ હોય લખવાની જોઈએ ડાયરેક્ટ જ આપણે આ પદ મૂકી શકીએ એન. ચલો એન કેટલા છે? તો એન છે બેના છેદમાં ત્રણ. એ કેટલા છે? તો એ છે એક. ફરીથી એન કેટલા? તો બેના છેદમાં ત્રણ ઓછા એક. લસા લઈએ બેના છેદમાં ત્રણ, અહીંયા એક, અહીંયા બે, અને બે ત્રણનો એક સાથે ગુણાકાર એટલે ઓછા ત્રણ, ને છેદમાં કેટલા? ત્રણ. એટલે બેના છેદમાં ત્રણ અને એકની કેટલી ઘાત? તો એકની ઓછા એકના છેદમાં ત્રણ ઘાત. આગળ પણ આપણે શીખ્યા એ પ્રમાણે જે આ છે પદ, એને જો ધન કરવું હોય તો એને ક્યાં લઈ જવું પડે? તો એને છેદમાં લઈ જવું પડે. એટલે આપણે જો એને છેદમાં લઈ લે તો પણ એ ક્લિયર થઈ જાય. એટલે આપણે બેના છેદમાં ત્રણ, અને તમે છેદમાં ન લેવું હોય તો એકની ગમે તેટલી ઘાત કરો કેટલી આવે? એક જ આવે, આવું લખી દેવું તો પણ ચાલે. એટલે બેના છેદમાં ત્રણ, અને જો આને છેદમાં લેવું તો પણ જવાબ એ જ આવે. એટલે ફરીથી તમે કરી શકીએ કે બેના છેદમાં ત્રણ ગુણ્યા એકના છેદમાં એકની એકના છેદમાં ત્રણ. હવે ફરીથી એ જ વસ્તુ, એકના છેદમાં ત્રણ, એકના છેદમાં એક, એટલે બેના છેદમાં ત્રણ જ જવાબ આવવાનો છે. એટલે અહીંયાથી તમે કરો તો પણ ચાલે, ના આ કરો તો પણ ચાલે. બોર્ડની પરીક્ષામાં ભૂતકાળમાં ઘણી વખત આ દાખલો પૂછાયો છે, કેવી રીતના કરીશું જોઈએ આપણે. લિમિટ એક્સ ટેન્સ વન શું કરવાનું છે આપણે? તો છેદમાં જે છે એને બેઠું પહેલાં લખી દે. જે છેદમાં છે તો કહેવાનું જ છે એક્સ અને ત્રણના છેદમાં બે ઘાત ઓછા એક. કયું સૂત્ર આપણે વાપરવાનું છે? તો આપણને બધાને ખબર છે એક્સની એન, એની એન, અને એક્સ ઓછા એ એટલે એન ડોટ એ એન ઓછા એક. આ સૂત્રમાં તે પહેલું જે નીચેના બે પદ છે ઉપર જેવા કરવા પડે. તો નીચેનું જે પદ છે એને પણ ઉપર જેવું આપણે કરવું પડે. એટલે શું કરવાનું છે હવે? જે નીચે જેવું જ ઉપરનું પદ કરવા માટે, તો પહેલાં જે પહેલું પદ છે એક્સની ત્રણના છેદમાં બે એ તો લખી જ દેવાનું, બરાબર? એટલે એક્સની ત્રણના છેદમાં બે આપણે લખી દીધું. તો આપણો જવાબ તો કેટલો છે? સાતના છેદમાં બે છે. તો આપણે શું કરવું પડશે? એની ઘાત લખવી પડે. ઘાત એટલે ગુણાકાર. છેદમાં બે રાખવાના છે એટલે ઉપર સાતના છેદમાં ત્રણ કરીએ આપણે તો આ ત્રણ ત્રણ ઉડી જાય એટલે સાતના છેદમાં બે થઈ જાય. એટલે એક્સની કેટલી આવે? સાતના છેદમાં બે. એટલે એક્સની સાતના છેદમાં બે કરવા માટે તમે ગુણાકાર શું કરવો પડે? અને સાતની છેદમાં ત્રણ ઘાત લખવી પડે. એટલે ત્રણ ત્રણ ઉડી જાય એટલે સાતના છેદમાં બે આવી જાય. અહીંયા ઓછા છે, ઉપર બી ઓછા જ છે એટલે ઓછા. હવે એકની કેટલી ઘાત છે? હવે તો ઓછા જ છે એટલે આપણે ઓછા જ રાખવાનું છે. પણ જો વટ્ટા હોતે તો અહીંયા ઓછાને હોય આપણે ઓછા રાખતે. અને એની ઘાત કેટલી છે? તો એની ઘાત પણ સાતના છેદમાં ત્રણ જ આપણે લખવી પડે કે બંનેની સેમ સેમ કરવી પડે. હવે આપણું આ સૂત્ર છે કે જે ઉપર જે ઘાટ છે એને શું કહેવાય? એન કહેવાય. તો આપણે એન તરીકે એને લઈ લઈએ સાતના છેદમાં ત્રણ. ત્યાર પછી એ કયો છે? તો એ એક છે. અહીંયા પણ એક છે ને અહીંયા પણ એક છે. તો એ બરાબર આપણે કેટલા લઈશું? એક. ત્યાર પછી સાતના છેદમાં ત્રણ છે એ આવી ગયું, એક આવી ગયું. હવે શું કરવાનું છે? તો એન ઓછા એક. એન કેટલા છે? તો સાતના છેદમાં ત્રણ અને ઓછા એક. તો ફરીથી સાતના છેદમાં ત્રણ અને એકની સાતના છેદમાં ત્રણનો લસા લઈ લે સાત અને ત્રણ એકું ત્રણ એટલે ત્રણ અને છેદમાં ત્રણ કેટલા આવશે? તો સાતના છેદમાં ત્રણ અને એકની ચારના છેદમાં ત્રણ ઘાત. હવે એકની ગમે તેટલી ઘાત કરે આપણને ખબર છે કેટલી થાય? એકની ગમે તેટલી ઘાત કરો તમે એક જ થાય. એટલે એકની ગમે તેટલી ઘાત એક જ થાય એટલે સાતના છેદમાં ત્રણ ગુણ્યા એક એટલે આપણો જવાબ આવશે સાતના છેદમાં ત્રણ. ચલો ખૂબ જ અગત્યનો દાખલો છે, એક વત્તા એક્સની એન ઘાટ ઓછા એક. જ્યારે પાવો એન ઘાટ વાળો હોય એટલે આપણને ખબર છે કે આપણે શું કરવાનું છે? એક્સની એન ઘાટ એની એન ઘાટ છેદમાં એક્સ ઓછા એ બરાબર એન ડોટ એ એન ઓછા એક. પહેલામાં તો ઉપર અને નીચે બંને પદ કેવા હોવા જોઈએ?
સરખા. અહીં એક વત્તા એક્સ છે તો આપણે ધારીએ એક વત્તા એક્સ બરાબર આપણે શું ધારી લઈએ ટી, તો એક્સ બરાબર શું થશે તો એક્સ બરાબર ટી ઓછા એક થઈ જશે. બરાબર આ જે એક છે એની પેલી બાજુ એટલે આ બે જે આપણને પ્રમાણ મળ્યા એ અહીંયા મૂકી દઈએ. આપણે લખીશું લિમિટ એક્સ ટેન્સ ઝીરો, જ્યાં એક વત્તા એક્સ છે શું કોણ છે ટી, તો ટીની એન ઘટ થઈ ગઈ ઓછા એક, અને છેદમાં એક્સ બરાબર કેટલા છે ટી ઓછા એક. આ પદને સરખું કરવાનું છે એટલે આ જે ઘાત છે એ આપણને દેખાતી નથી એટલે આપણે શું લખીશું એક્સ ટેન્સ ઝીરો ટીની એન ઘાત, અને એની તો આપણે એનની એકની તો ગમે તેટલી તમે ઘાત કરો એ તો પણ એક જ થવાનો છે એટલે ટી ઓછા એક. હવે આ વસ્તુ ક્લિયર થઈ છે અહીંયા એટલે હવે આપણે આ પ્રમાણે કરી શકીએ. એન બરાબર કેટલા લખવાના છે તો એન બરાબર એન જ આવવાના છે અહીંયા એન બરાબર એન. ત્યાર પછી એ બરાબર કેટલા આવવાના તો એ બરાબર એક, એન બરાબર ફરી એના જ આવવાના કે ઘાત છે એને ઓછા એક. આપણને ખબર છે કે એની તમે ગમે તેટલી ઘાત કરો કેટલા થાય એક, ને ગમે તેટલી ઘાત એક જ થાય એટલે એન ગુણ્યા એક એટલે આપણો જવાબ આવશે એન. ખૂબ જ અગત્યનો દાખલો, બોર્ડની પરીક્ષામાં આપણને આ પૂછાવાની શક્યતા ઘણી બધી છે. સમજીએ આપણે કેવી રીતના દાખલો કરવાનો છે. તો પહેલાં આપણે લખીશું લિમિટ એક્સ ટેન્સ માઇનસ વન, અને જે પદ છે એ નીચેવાળા પદ સાથે સરખાવવાનો પ્રયત્ન કરવાનો. કેવી રીતના? તો આપણું જે આ સૂત્ર છે એક્સ એન અને એ એન અને છેદમાં એક્સ ઓછા એ એટલે એનું સૂત્ર આવશે એન ડોટ એ અને એન ઓછા એક. એટલે આ જે પદ છે એની સાથે સરખાવવાનો પ્રયત્ન કરીએ, જ્યાં નીચેનું જે પદ છે ઉપર સાથે સરખું થવું જોઈએ, અહીંયા સરખું નથી એટલે આપણે સરખું કેવી રીતના કરવાનું એ સમજીએ. તો નીચે જે પદ છે એ તો નીચે રહેવા દઈએ આપણે, ચલો સમજો કે નીચેનું જે પદ છે એ નીચે રહેવા દઈએ એક્સની 2018 અને માઇનસ એક. આ પદ એઝ ઇટ ઇઝ છે, આ જ પદને આપણે ઉપર લખવાનું છે. એટલે કેવી રીતના જો, એટલે એક્સની 2018 લખી દીધા અને પછી કૌંસમાં હવે કેટલા લખી શકીએ આપણે, તો હવે આપણે આ પદ છે પણ આપણે લાવવાનું તો 2017 છે, તો આપણે 2017 લાવવા માટે શું કરીએ જો આ રીતના કરીએ, એક્સની 2018 તો આપણે લખી દીધી, હવે આપણે 2017 લાવવા માટે શું કરીશું તો 2017ના છેદમાં 2018 ઘાટને લખીશું. અને આપણને ખબર છે કે આ ઘાટ ઘાટનો ગુણાકાર એટલે આ ઉડી જાય એટલે કેટલી વધે એક્સની 2017 ઘાટ વધે. તો આ લખીએ તો પણ એ સેમ જ છે, તો આપણે આવું લખી શકીએ અહીંયા 2017ના છેદમાં 2018, અને 2018 2000 ઉડે એટલે આ જ વસ્તુ સેમ કહેવાય. ફરીથી આ જ વસ્તુ નીચે લાવવાની છે એટલે અહીંયા માઇનસ લખીએ, પણ એ તો પ્લસ છે તો આપણે શું કરીશું માઇનસ એકની જે આ ઘાત છે એકની ગમે તેટલી ઘાત કરો તમે એક જ થવાનો છે, અને આ માઇનસ માઇનસ શું થાય પ્લસ. હવે આપણે એ જોઈ શકીએ અહીંયા કે નીચે જે પદ છે એ અને ઉપર જે પદ છે બંને સરખા થઈ ગયા. આ જે વસ્તુ છે એક જ કહેવાય ઓછા ઓછા વત્તા, અને આ જે વસ્તુ છે એ પણ 2017 જ કહેવાય કે 2018 ઉપર ઉડાવી દઈએ તો 17 થઈ જાય. હવે તમે જોઈ શકો કે એક્સની એન ઘાટ તો અહીંયા એક્સની એન ઘાત છે, એની એન ઘાટ તો અહીંયા એની એન ઘાત છે, અને છેદમાં એક્સ ઓછા એ છે. તો હવે આપણે એન બરાબર કેટલા લઈશું તો અહીંયા એન બરાબર 2017 દેખાય છે, તો ખૂબ જ સરળ થઈ ગયો દાખલો હવે, એટલે આપણે સરળતાથી આ દાખલો કરી શકીએ એમ છે. તો આપણે ડાયરેક્ટ જ હવે ડાયરેક્ટ આ સૂત્ર મૂકીએ એન ડોટ એની એન ઓછા એક, એનની જગ્યા પર આપણે કેટલા લઈશું 2017ના છેદમાં 2018 જે એન છે, એન જે ઘાટ છે એ આપણે એન કહેવાય એટલે 2017ના છેદમાં 2018. ત્યાર પછી એ કેટલા, તો એ આ બીજું પદ છે જ્યારે એક્સ ઓછા એ છે તો આ બીજું પદ છે એ છે એટલે ઓછા એક, અને એન કેટલા છે તો 2017ના છેદમાં 2018 ઓછા એક. હવે લસા લઈએ તો 2017ના છેદમાં 2018 અને લસા લઈએ તો એક નહીં, 2017 તો રહેવાના જ છે અને લસા લઈએ તો 2018 એને આપીશું અને છેદમાં પણ 2018 આવશે એટલે આ એકને 2018 આપી એટલે 2018 થઈ જાય. ફરીથી 2017ના છેદમાં 2018 અને માઇનસ એકની ઉપર 2017માંથી 2018 જાય તો કેટલા આવે તો માઇનસ એકના છેદમાં 2018. હવે આપણને ખબર છે એ પ્રમાણે કે આ જે છે માઇનસ માઇનસ પ્લસ કોઈ પણ
કોઈ પણ માઇનસ એકની ગમે તેટલી તમે ઘાટ કરો તે માઇનસ એક જ રહેવાનો છે, પણ માઇનસ છે એટલે એને પહેલાં છેદમાં લઈને પ્લસ કરી નાખીએ, એટલે 2017 છેદમાં 2018 અને માઇનસ એક છે તો હવે એને છેદમાં લઈ લે, માઇનસ એક તો રહેવાનો જ છે, પરંતુ જો આ છેદમાં લઈ લે આખું પડ, આખું પડ છેદમાં આવે તો કેવી રીતના કરીશું, તો આને અત્યારે કાઢી નાખીએ ને આખું જ પડ છે એને છેદમાં લઈ લે, એટલે કેવી રીતના, તો એકના છેદમાં ઉપર કંઈ નહીં, એકના છેદમાં માઇનસ એકની એકના છેદમાં 2018 શું કર્યું આપણે, આ ખાલી માઇનસને કરવા માટે આખું પડ છેદમાં લઈ લીધું, એટલે આપણે આવું હોય ને કે માઇનસ એક્સની 7 ઘાત તો એને છેદમાં લઈએ તો શું થાય, એક્સની 7 ઘાત, એટલે આ માઇનસ નીકળી જાય, એટલે માઇનસને કરવા માટે આપણે છેદમાં લઈ લીધું, એટલે 2017-18 તો લખીશું જ આપણે. હવે શું વધ્યું, તો એકના છેદમાં આપણે ગમે તેટલી ઘાત કરીએ આની તો માઇનસ એક જ રહેવાનો છે, એટલે એકના છેદમાં માઇનસ એક. હવે એકના છેદમાં માઇનસ એક એટલે કેટલા થવાના, તો આનો ગુણાકાર થઈએ 2017 અને 2018 કેવા આવે, માઇનસ, એટલે આપણે છેલ્લે ઓલ ઓવર જવાબ લખી શકીએ માઇનસ 2017ના છેદમાં 2018. ખૂબ જ અગત્યનો દાખલો છે, એક વાર વિડીયોને ફરીથી જોઈ લેજો, ખૂબ જ અગત્યનો દાખલો, ઘણી વખત આપણને પરીક્ષામાં પૂછાયો છે અને બોર્ડની એક્ઝામમાં પણ ઘણી વખત આ પ્રશ્ન પૂછાયો છે, કેવી રીતે સોલ્યુશન કરીશું સમજીએ. તો પહેલાં આપણે લખીશું લિમિટ એક્સ ટેન્સ 3, અહીં 6 ઘાટ છે ને અહીં 4 ઘાટ છે, શું કરીશું, તો 6 ઘાટ કરવા માટે આપણે એક્સની 3 ઘાટની 2 ઘાટ કરીએ, એટલે 3 2 કેટલા થાય, 6 ઘાત થઈએ. એ જ રીતના અહીંયા પણ વર્ગ કરીશું, એટલે 27નો તમે વર્ગ કરો એટલે 729 થઈ. સેમ વસ્તુ અહીંયા એક્સની 4 ઘાત છે, એટલે એક્સની 2 ઘાટની 2 ઘાત તમે કરો તો 2 2 કેટલા થાય, 4, અને સેમ વસ્તુ અહીંયા તો 9 પણ કેટલી થાય, 2 ઘાટ, એટલે 81. હવે આપણે શું કરીશું, આપણને આ રીત ખબર જ છે, એ પ્રમાણે જ્યારે વર્ગ આવે એક્સનો વર્ગ અને 49 હોય તો 49 એટલે 7નો વર્ગ થઈ, તો એક્સનો વર્ગ અને 7નો વર્ગ આપણે કરતા હતા, એટલે આપણે એકવાર એક્સ ઓછા 7 કરીએ અને એક્સ વત્તા 7 કરીએ, આ એક એક્ઝામ્પલ છે, એક્ઝેક્ટ એ જ વસ્તુ અહીંયા આપણે કરી શકીએ. ફરીથી આપણે લખીશું અહીંયા લિમિટ એક્સ ટેન્સ 3, અહીંયા એકવાર ઓછા અને એકવાર વત્તા કરીશું, એટલે એક્સનો ઘન ઓછા 27 અને એક્સનો ઘન વત્તા 27. સેમ વસ્તુ એઝ ઇટ ઇઝ નીચે પણ ફોલો થશે, એ વર્ગ છે એટલે એક્સનો વર્ગ ઓછા 9 અને એક્સનો વર્ગ વત્તા 9. હવે આ બંને પદના અવયવ પડશે અને નીચેવાનું આ એક જ પદના અવયવ પડશે, કેમ કે ઘન હોય ત્યારે બંનેના અવયવ પડે, પરંતુ વર્ગ હોય ત્યારે ફક્ત માઇનસ હોય એના જ અવયવ પડે, પ્લસના અવયવ પડતા નથી. એટલે હવે આપણે બધાના અવયવ પાડીએ ફરીથી, એટલે લિમિટ એક્સ ટેન્સ 3, અહીંયા કેટલા છે, એક્સનો ઘન, એટલે આપણે લખીશું અહીંયા એક્સનો ઘન 27 છે, એટલે શું થશે, 3નો ઘન, એટલે એક્સનો ઘન 3નો ઘન, અહીંયા પણ એક્સનો ઘન અને 3નો ઘન. એ જ રીતના નીચે કેવું થશે, તો એક્સનો વર્ગ અને 3નો વર્ગ થશે, જ્યારે પ્લસવાળું છે એમાં આપણે કંઈ જ કરવાનું નથી, એક્સનો વર્ગ વત્તા 9, જ્યારે વર્ગવાળી સંખ્યા હોય ત્યારે પ્લસમાં કંઈ થતું નથી એ આપણને ખબર છે. હવે આપણે શું કરીશું, તો ફરીથી આપણે કરીએ લિમિટ એક્સ ટેન્સ 3, હવે અવયવ પાડીશું, એટલે એક્સ ઓછા 3, આના અવયવ પાડી એક્સ ઓછા 3, હવે પહેલા પદનો વર્ગ અને પહેલું ને બીજું પદ એનો શું કરવાનું છે, આપણે અહીંયા ઓછા હોય તો અહીંયા વત્તા કરી નાખવાના છે, એટલે પહેલું ને બીજું પદ પ્લસ પહેલું ને બીજું એટલે 3x અને પછી પ્લસ બીજા પદનો વર્ગ એટલે 9, અહીંયા ઓછા હોય તો અહીંયા શું આવશે, વત્તા. એ નિશાની બી કેવી રીતના આવે એનો એક નિયમ છે એ પણ આપણે જોઈએ, પણ અત્યારે પહેલાં દાખલો કરીએ, એટલે એક્સ વત્તા 3, અહીંયા વત્તા હોય તો અહીંયા શું આવવાનું, ઓછા, એટલે અહીંયા આવશે પહેલાં એક્સનો વર્ગ, પછી પાછા કેટલા આવશે, અહીંયા ઓછા આવશે 3x અને વત્તા આવશે 9, એટલે આપણે શું કરવાનું છે, એક્સ ઓછા 3 એટલે એક્સ ઓછા 3, પછી પહેલાં પદનો વર્ગ, પછી 2 પદનો ગુણાકાર અને પછી બીજાનો વર્ગ, એક્ઝેક્ટ રીતના પહેલું પદ બીજું પદ પછી બંને પદ, પહેલાં પદનો વર્ગ પહેલું બીજું, અહીંયા પ્લસ છે એટલે માઇનસ ને અહીંયા માઇનસ છે એટલે પ્લસ, આ નિયમ છે આપણે 7મા 8મા 9મામાં પણ આવતું હતું. જોઈએ નીચેના જે પદ છે એનું કઈ રીતનું થશે, તો જે પહેલું પદ છે એટલે એક્સ ઓછા 3 અને બીજું જે પદ છે
એ એક્સ વત્તા ત્રણ, અને આ તો સેમ જ રહેશે એક્સનો વર્ગ વત્તા નવ. હવે જે સરખું છે એને આપણે કદ કરીએ, એક્સ માઇનસ ત્રણ એક્સ માઇનસ ત્રણ, એક્સ પ્લસ એક્સ પ્લસ. હવે આપણે લખીશું અહીં લિમિટ એક્સ ટેન્સ થ્રી, ઉપર જે વધ્યું છે એ લખી લે એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા નવ, અને એક્સનો વર્ગ ઓછા ત્રણ એક્સ વત્તા નવ, અને છેદમાં એક્સનો વર્ગ વત્તા નવ. હવે જ્યાં પણ એક્સની છે ત્યાં આપણે ત્રણ મૂકીને કિંમત મૂકી દઈએ. જોઈએ આપણે તો પહેલાં અહીંયા છે આપણે લિમિટ એક્સ, તો એક્સનો છે એટલે ત્રણનો વર્ગ વત્તા ત્રણ એક્સ છે એટલે ત્રણ ને ત્રણ એક્સની જગ્યા પર, અને છેલ્લે નવ છે. આ એક કૌંસ પૂરો થયો. હવે બીજો કૌંસ, તો બીજા કૌંસમાં ફરીથી ત્રણનો વર્ગ છે, પછી ઓછા છે, ત્રણ છે અને એક્સ છે એની જગ્યા પર ત્રણ મૂકીશું, અને પછી વત્તા નવ. આ બીજો કૌંસ પૂરો. અને છેદમાં, છેદમાં આપણે શું લખવાનું છે, તો છેદમાં આપણે જે એક્સનો વર્ગ વત્તા નવ, એક્સનો વર્ગ એટલે ત્રણનો વર્ગ વત્તા નવ. ચલો ત્રણનો વર્ગ કેટલા, નવ, ત્રણ ટલી નવ અને વત્તા નવ. આ પહેલો કૌંસ. બીજા કૌંસમાં ત્રણનો વર્ગ નવ અને ઓછા છે એટલે ત્રણ ટલી નવ ઓછા અને વત્તા નવ, અને છેદમાં ત્રણનો વર્ગ નવ વત્તા નવ. ત્રણ 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 નવ ત્રણ વાર છે એટલે કેટલા, સત્તાવીસ, અને અહીંયા નવ અઢારમાંથી નવ જાય તો કેટલા આવે, તો ફક્ત નવ, એટલે ગુણ્યા નવ કરી નાખી, અને છેદમાં અઢાર. હવે શું કરવાનું છે, તો નવ દુ અઢાર એટલે છેદમાં બે અને ઉપર બે સત્તાવીસ, એટલે સત્તાવીસના છેદમાં બે આ આપણો જવાબ આવશે. દાખલો જોઈને આપણને થોડોક હાર્ડ લાગે છે, પરંતુ શીખીએ તો આપણને સરળ થઈ જશે. કેવી રીતના, એફ એક્સ છે ત્યાં આપણે એક્સનો ઘન મૂકવાનો છે, પણ એફ એક્સ વત્તા એચ છે, તો અહીંયા આપણે કરી નાખીએ એફ એક્સ વત્તા એચ, એટલે એફ એક્સની જગ્યા પર શું મૂકવાનું છે, એચ એક્સ વત્તા એચ. તો અહીંયા આપણે એક્સ છે ત્યાં એક્સ વત્તા એચ કરી નાખીએ, જ્યાં એક્સ છે ત્યાં એનો ઘન છે. હવે એક્સ વત્તા એચનો ઘન એટલે પહેલા પદનો ઘન વત્તા ત્રણ, ત્રણ એટલે આ ત્રણ હોવાના, પછી પહેલા પદનો વર્ગ, પછી બીજું પદ, પાછા ત્રણ, પહેલું પદ સેમ જ, અને પછી બીજા પદનો વર્ગ, અને પછી બીજા પદનો ઘન. શું કર્યું મેં, પહેલા પદનો ઘન, પછી ત્રણ, પછી પહેલા પદનો વર્ગ, પછી બીજું પદ, પછી ત્રણ, પહેલું પદ અને પછી બીજા પદનો વર્ગ. જો એકવાર વર્ગ પહેલા પદનો ને એકવાર વર્ગ બીજા પદનો, આ રીતના આપણે દાખલો કરવાનો. એટલે એક્સનો ઘન વત્તા ત્રણ એક્સ સ્ક્વેર એચ વત્તા ત્રણ એક્સ એચ સ્ક્વેર વત્તા એચનો ઘન. આ જે સમીકરણ છે એ સમીકરણ અહીંયા મૂકીએ આપણે, એટલે દાખલો સરળતાથી થઈ શકે. લખીએ લિમિટ એક્સ ટેન્સ ઝીરો, એફ એક્સ વત્તા એચની જગ્યા પર શું મૂકવાનું છે, તો એક્સનો ઘન વત્તા ત્રણ એક્સનો વર્ગ એચ વત્તા ત્રણ એક્સ એચ સ્ક્વેર વત્તા એચનો ઘન. પછી ઓછા છે તો ઓછા મૂકીએ, પરંતુ એની સાથે શું છે, હવે એફ એક્સ છે તો એક્સનો ઘન મૂકી દઈએ. આ રફમાં નથી કરવાનું, સાથે જ કરવાનું છે, અને છેદમાં એચ છે તો એચને સીધો રહેવા દઈએ. ઉપર સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ, લિમિટ એચ ટેન્સ ઝીરો, સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપતા આપણને ખબર પડે એક એક્સનો ઘન છે, એક એક્સનો ઘન છે, એક વત્તા છે અને એક ઓછા છે, એટલે નીકળી જશે. હવે શું વધીએ એ જોઈએ આપણે, તો અહીંયા આપણે જોઈ શકીએ ત્રણ એક્સ સ્ક્વેર એચ વત્તા ત્રણ એક્સ એચ સ્ક્વેર વત્તા એચનો ઘન અને છેદમાં એચ. અહીંયા આપણે જોઈ શકીએ કે બધામાં જ એચ કોમન આપણે નીકળી શકે એવું છે, તો અહીંયા બધામાંથી એચને કોમન કાઢીએ. એચ કોમન નીકળે એટલે ત્રણ એક્સનો વર્ગ રહે, અહીંયા શું રહે ત્રણ એક્સ એચ, અને અહીંયા શું વધવાનું છે એચનો વર્ગ અને છેદમાં એચ. એટલે હવે એચ એચ પણ આપણે એને કટ કરી શકીએ. શું વધશે, તો લિમિટ એચ ટેન્સ ઝીરો જે વધ્યું એ લખી દે ત્રણ એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ એચ વત્તા એચનો સ્ક્વેર. જ્યાં પણ આપણને દેખાય એચ ત્યાં આપણે શું મૂકી દઈએ ઝીરો, એટલે ત્રણ એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ, પછી ઝીરો એચની જગ્યા પર અને પછી ઝીરોનો વર્ગ. એટલે આપણો જવાબ શું આવશે, ત્રણ એક્સનો વર્ગ વત્તા
એક્સનો ઝીરોનો ગુણાકાર કોઈ બી સાથે એટલે ઝીરો જ થાય, ઝીરોનો વર્ગ પણ ઝીરો જ થાય, એટલે આપણો છેલ્લો જવાબ આવશે 3x² બોર્ડની પરીક્ષામાં દાખલો આ પણ એકવાર પૂછાયો હતો, શું કરીએ F2 મૂકી દઈએ, તો અહીંયા F2 એટલે એક્સની જગ્યા પર 2 2² 2 2² 4 2 એટલે કેટલા આવશે 6, અને FX તો આપણી પાસે છે જ, તો આપણે અહીંયા મૂકી દઈએ લિમિટ X → 2 FX બરાબર કેટલા, તો X² + X અને F2 બરાબર કેટલા, -6 અને છેદમાં X - 2 એકદમ સરળ દાખલો થઈ ગયો. શું કરીશું હવે, તો 6ના એવા ઉપાયને ઉપાડવાના છે આપણે કે 1 આવે, 3 × 2 = 6 એટલે X² + 3X - 2X - 6 અને છેદમાં X - 2 3 × 2 = 6 અને 3 માંથી 2 જાય તો 1 લિમિટ X → 2 હવે શું કરીશું, તો એક્સ કોમન કાઢીએ એટલે X + 3 અહીંયા 2 કોમન કાઢીએ એટલે X + 3 અને છેદમાં X - 2 તો છે જ. ફરીથી હવે શું કરીશું આપણે, તો લિમિટ X → 2 ઉપર X - 2 અને X + 3 અને છેદમાં X - 2 ઉપર નીચે જે સરખું હોય એને આપણે કટ કરી દઈએ, X - 2 X - 2 એટલે અહીંયા શું આવશે, લિમિટ X → 2 એટલે X + 3 અને જ્યાં 2 છે, જ્યાં X છે ત્યાં 2 મૂકી દઈએ એટલે 2 + 3 એટલે આપણો છેલ્લો જે જવાબ આવશે એ કેટલો આવશે, 5. થોડી મુશ્કેલી ઊભી કરે એવો દાખલો છે, પરંતુ એને સરળ કેવી રીતના બનાવી શકાય એ આપણે સમજીએ. જ્યાં FX છે ત્યાં આપણે આ વસ્તુ મૂકવાની છે, અને જ્યાં F1 / 2 છે તો આપણે શું કરીએ, પહેલાં અહીંયા જ લખી દઈએ F1 / 2 તો જ્યાં જ્યાં એક્સ છે ત્યાં 1 / 2 મૂકીએ એટલે 1 / 2² 1 / 2 - 1 1 / 2² એટલે કેટલા થશે, 1 / 2² એટલે 4 + 1 / 2 અને -1 લસા લઈ લઈએ કેટલા, તો 4 લસા લઈએ, અહીં તો કંઈ આપવાનું નથી અને 2 આપવાના એટલે 2 × 2 2 આપી દઈએ તો 4 થઈ જાય, અને 4 આપવા પડે એટલે -4 3 - 4 થશે, 3 - 4 એટલે -1 / 4 એટલે આપણે જ્યાં F1 / 2 મૂકીશું અહીંયા ત્યાં 1 / 4 મૂકીશું અને જ્યાં FX છે ત્યાં પૂરેપૂરું પદ મૂકીશું. લખીએ આપણે લિમિટ X → 1 / 2 FXની જગ્યાએ પૂરેપૂરું પદ એટલે X² + X - 1 અને F1 / 2 બરાબર કેટલા લખીશું, તો F1 / 2 બરાબર -1 / 4 જે આપણો જવાબ આવ્યો હોય, અને નીચે 2X - 1 હવે ઉપરનું જે પદ છે એને છૂટું કરી નાખીએ કાઉન્સને, એટલે લિમિટ X → 1 / 2 એટલે X² + X - 1 એ -1 કેવા થઈ જશે, તો +1 / 4 થઈ જશે અને છેદમાં 2X - 1. હવે આપણે શું કરીશું, તો જે અંશ છે એ અંશનો છેદ નીચે લઈ લઈએ, અથવા આપણે લસા લઈને પણ આગળનો દાખલો કરી શકીએ. કેવી રીતના લસા લઈએ, તો આપણે જોઈએ લિમિટ X → 1 / 2 પરંતુ આ જે છે એને લસા લેવા માટે આ 4 બધાને આપવા પડે, એટલે 4 જો આને આપીએ તો કેટલા થાય, 4X² 4 આને આપીએ તો કેટલા થાય, 4X 4 આને આપીએ તો કેટલા થાય, -4 અને આની પાસે તો 1 છે જ, અને છેદમાં કેટલા છે, તો 4 અને આખાના છેદમાં 2X - 1. હવે આ 4ને નીચે લઈ લે અને ઉપરથી જે કટ થતું હોય એ કરી નાખીએ, એટલે લિમિટ X → 1 / 2 ઉપર 4X² + 4X અને 4 માંથી 1 જાય તો 3 પરંતુ -1 અને આ જે 4 છે એને આપણે નીચે લઈ લઈએ એટલે 4 2X - 1 કેમ કે છેદનો જે અંશનો છેદ છે છેદમાં આવી જાય એને નીચે લઈ લઈએ. હવે આપણે શું કરવાનું છે, તો હવે આપણે 3 × 4 = 12ના એવા અવયવ પાડવાના છે કે જેથી 4 આવે, 3 × 4 = 12ના હોય એટલે 6 × 2 = 12 અને 6 માંથી 2 જાય તો 4 એટલે આપણે લખી શકીએ અહીંયા 4 એ લિમિટ લખીશું લિમિટ X → 1 / 2 4X² + 3 × 4 = 12 છે, 12ના એવા પણ કે 6 આવે એટલે 6X 6 માંથી 2 જાય તો 6 માંથી 2 જાય તો 4 અને -3 છેદમાં 4 છે એ 4ને કોમન રહેવા જ દઈએ, અહીંયા 4 અને પછી છે 2X - 1 બંનેમાંથી કોમન કાઢીએ તો લિમિટ X →
એકના છેદમાં બે, કોમન શું નીકળશે તો બે એક્સ, અહીંયા કેટલા વધ્યા તો બે એક્સ, બે ગુણ્યા બે એટલે ચાર, એક્સ ગુણ્યા એક્સ એટલે વર્ગ, વત્તા ત્રણ એટલે બે તાલી છ એક્સ થઈ જાય. અને અહીંયા કાઢીએ એક એટલે અહીંયા આવશે બે એક્સ વત્તા ત્રણ. કેવી રીતના? વત્તા ઓછા ઓછા અને બંનેનો ગુણાકાર એટલે બે એક્સ, એક ગુણ્યા ત્રણ એટલે ત્રણ પર વત્તા ઓછા ઓછા આવી જાય છે, અને આ બંને પર સરખા હોવા જોઈએ આપણને ખબર છે, એટલે બે એક્સ ઓછા એક. ફરીથી લખીશું લિમિટ એક્સ ટેન્સ એકના છેદમાં બે. આ બંને પદ કેવા છે તો સરખા છે, એ કોમન છે, અને બીજું પદ જોઈએ બે એક્સ ઓછા એક, અને પછી જે બીજું પદ છે બે એક્સ વત્તા ત્રણ, છેદમાં ચાર છે અને બે એક્સ વત્તા બે એક્સ ઓછા એક છે, એટલે આ બે એક્સ ઓછા એક, આ બે એક્સ ઓછા એક નીકળી જશે. શું વધ્યું? તો લિમિટ એક્સ ટેન્સ એકના છેદમાં બે, ઉપર છે બે એક્સ વત્તા ત્રણ અને છેદમાં છે ચાર. જ્યાં પણ એક્સ છે ત્યાં આપણે એકના છેદમાં બે મૂકીને દાખલો આગળ કરીએ, એટલે એક્સ છે ત્યાં શું મૂકવાનું છે આપણે? એકના છેદમાં બે. અહીંયા બે એક્સ છે તો આપણે બે એક્સની જગ્યા પર એકના છેદમાં બે વત્તા ત્રણ છેદમાં ચાર. ફરીથી એ જ વસ્તુ અહીંયા આપણે બે બે કદ કરી નાખીએ એટલે આ બે બે નીકળી જશે, એટલે એક વત્તા ત્રણ છેદમાં ચાર, એટલે જવાબ આવશે ચારના છેદમાં ચાર એટલે એક. બોર્ડની પરીક્ષામાં ઘણી વખત આ દાખલો પૂછાયો છે અને આપણને જોઈને આ દાખલો થોડો ડિફિકલ્ટ લાગશે, પરંતુ ખૂબ જ સરળ છે. સમજીએ, એફ એક્સ છે અને સાત ઘાત છે, એટલે એફ એક્સની જગ્યા પર મૂકી શકાય, પણ એફ એક્સ વત્તા એચ, તો અહીંયા લખી શકીએ આપણે એફ એક્સ વત્તા એચ બરાબર શું લખીશું હવે? તો જ્યાં એક્સ એચ છે, એક્સ છે ત્યાં એક્સ વત્તા એચની કેટલી લખીશું? સાત. એટલે અહીંયા એફ એક્સ છે તો આ એચ લખ્યું, તો અહીંયા પણ એક્સની જગ્યા પર લખી શકીએ. એચની કેટલી ઘાત છે? સાત ઘાત. તો સાત ઘાત છે, દાખલો એકદમ સરળ છે, આપણે અહીંયા લખીએ એટલે ખબર પડશે. લિમિટ એચ ટેન્સ ઝીરો, આ પહેલું પદ છે, કેટલી ઘાટ લખવાની છે? તો એક્સ વત્તા એચ એની કેટલી ઘાટ? સાત ઘાટ. અને એફ એક્સ કેટલી છે? તો એક્સની સાત ઘાટ. અને છેદમાં એચને અત્યારે એચમાં જ આપણે કન્વર્ટ રાખીએ. શું કરવાનું છે? છેદ અને અંશ એ સરખા થવા જોઈએ, જે પેલું પદ છે આપણું એક્સની એન એની એન અને છેદમાં એક્સ ઓછા એ, એટલે એન ડોટ એ એન ઓછા એક, આ સૂત્ર મૂકીને દાખલો કરી શકાય. પણ આવું કરવા માટે કરીશું શું? તો એક્સ વત્તા એચ, આ જે એક્સ વત્તા એચ છે એ બરાબર આપણે શું ધારી લઈએ? તો ટી ધારી લઈએ. ટી ધાર્યું, હવે નીચે તો એચ છે તો આપણે અહીંયા લખીએ એચ બરાબર ટી ઓછા એક્સ, આ એક્સને પેલી બાજુ લઈ જાય તો ઓછા થઈ જાય. હવે આ જે બે વસ્તુ છે અહીંયા મૂકીએ એટલે આપણો દાખલો ક્લિયર થઈ જાય. એટલે લિમિટ એચ ટેન્સ ઝીરો, એક્સ વત્તા એચ એટલે કેટલા? તો ટી, તો આપણે લખીશું એ ટીની સાત ઘાત. એ જ રીતના અહીંયા કેટલી છે? એક્સની સાત ઘાત થઈ ગયું. અને એચ બરાબર કેટલા લેવાના છે? ટી ઓછા એક્સ. જોઈએ એક્સ એ એક્સ એ, તો ટી એક્સ ટી એક્સ બંને પણ સરખા થઈ ગયા. અને પછી જે ઘાટ છે એને એન તરીકે લઈ લેવાનો, તો ઘાટ કેટલી છે? સાત, એને એન તરીકે લઈએ. બીજું જે પદ છે એ આપણો એ કહેવાય એટલે એક્સ, અને પછી સાત ઓછા એક એટલે સાત, અને એક્સની કેટલી ઘાટ? છ, એટલે આપણો જવાબ આવશે સાત એક્સની છ ઘાટ. લક્ષનો આ દાખલો પણ ઘણી વાર પરીક્ષામાં પૂછાયો છે અને આપણને પૂછી શકાય એમ છે, એટલે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો શું કરવાનું છે? પહેલાં એફ એક્સ બરાબર એક્સનો વર્ગ છે, એટલે પહેલાં આપણે એક્સ બે વત્તા એક્સ છે તો આપણે શું લખીશું? એફ બે વત્તા એક્સ, એટલે એક્સની જગ્યા પર લખીશું બે વત્તા એક્સ એનો વર્ગ. શું કરીશું? તો પહેલાં પદનો વર્ગ, એટલે પહેલું પદનો વર્ગ એટલે ચાર, પછી બે ડુ ચાર એટલે ચાર એક્સ, અને પછી બીજા પદનો વર્ગ એટલે એક્સનો વર્ગ. એ જ રીતના ફરીથી એફ બે ઓછા એક્સ, અને પછી અહીં લખીશું શું? બે ઓછા એક્સનો વર્ગ. પહેલાં પદનો વર્ગ એટલે કેટલો થશે? ચાર, બે ડુ ચાર અને એક્સ ઓછા છે એટલે ઓછા ચાર એક્સ, અને પછી વત્તા એક્સનો વર્ગ. આ બંને પદને અહીંયા મૂકી દઈએ. જોઈએ લિમિટ એક્સ ટેન્સ ઝીરો છે, શું કરીશું? આ બંને પર અહીંયા મૂકવાના છે એટલે એટલે ચાર વત્તા ચાર એક્સ વત્તા એક્સનો વર્ગ કાઉન્સમાં, પછી બીજા કાઉન્સની અંદર ચાર ઓછા ચાર એક્સ વત્તા એક્સનો વર્ગ, અને છેદમાં બે એક્સ તો આપણી પાસે છે જ. આ ઓછા છે એટલે કાઉન્સ છોડીએ તો બધાની નિશાની બદલાઈ જશે, એટલે એક્સ ટેન્સ ઝીરો. ચાર વત્તા ચાર એક્સ વત્તા એક્સનો વર્ગ, હવે જે આ બધા પદ છે એની નિશાની બદલાય એટલે ઓછા ચાર વત્તા ચાર એક્સ ઓછા એક્સનો વર્ગ. આ વત્તા છે આ ઓછા છે,
આ વટ્ટાચાર છે, આ ઓછાચાર છે, છેદમાં તો બે એક્સ આપણે લખી જ દઈએ. એટલે ઉપર બે ને ચારને ચાર કેટલા થઈ? આઠ એક્સ. એટલે લિમિટ એક્સ ટેન્સ ઝીરો બરાબર આઠ એક્સના છેદમાં બે એક્સ. હવે એક્સ એક્સ નીકળી જશે એટલે લિમિટ એક્સ ટેન્સ ઝીરો બરાબર આઠના છેદમાં બે. હવે એક્સની વેલ્યુ મૂકવા જેવું તો કંઈ છે નહીં, એટલે કેટલા આવશે? આઠ ભાગ્યા બે એટલે ચાર. દાખલો દેખાવમાં થોડોક અટપટો છે, અહીંયા દસ ઘાટ આપેલી છે, પરંતુ એને પણ આપણે સરળતાથી કેવી રીતના કરી શકીએ એ સમજીએ. શું કરવાનું છે? એક્સની એન ઘાટ એની એન ઘાટ છેદમાં એક્સ ઓછા એ, એટલે કે એન ડોટ એ એન ઓછા એક. આ સૂત્રની મદદ કરીને આપણે દાખલો, સૂત્રની મદદથી આપણે દાખલો કરવાનો છે. કેવી રીતે દાખલો કરીએ એ સમજીએ. તો ફરીથી અહીં લખીશું લિમિટ એક્સ ટેન્સ ઝીરો. હવે આ જે પદ છે, આ પદની અંદર એક વત્તા એક્સ છે, એક વત્તા એક્સની જગ્યાએ આપણે શું ધારી દઈશું? ટી. એટલે આપણે લખીએ એક વત્તા એક્સ બરાબર ટી. એ જ રીતના જ્યાં એક્સ છે ત્યાં આપણે લખી શકીએ, એટલે એક્સ બરાબર ટી ઓછા એક. એક્સ બરાબર શું આવશે? ટી ઓછા એક. એટલે આ એક પેલી બાજુ છે એટલે ટી ઓછા એક. એટલે આ બે સૂત્ર જે છે એ અહીંયા મૂકીએ. હવે જ્યાં એક વત્તા એક્સ છે ત્યાં કેટલા મૂકવાના? ટી. તો આપણે લખી શકીએ અહીંયા પહેલાં વર્ગમૂળમાં જ લખીએ, વર્ગમૂળમાં ટીની કેટલી ઘાત છે? દસ. ઓછા એક અને છેદમાં એક્સ બરાબર કેટલા લેવાના છે? ટી ઓછા એક. અને જે દસ છે એટલે દસ એટલે આપણને ખબર કેટલા થશે? તો લિમિટ એક્સ ટેન્સ ઝીરો એટલે ટીની એકના છેદમાં દસ ઘાટ, ને એકની તો ગમે તેટલી ઘાટ લખો કેટલી થાય? એક જ થાય. અને છેદમાં ટી ઓછા એક. આ બંને પદ સરખા થઈ ગયા, એક્સ ઓછા એક્સ ઓછા એ, એ ટી ઓછા એક અને ટી ઓછા એક. ફરીથી હવે આ સૂત્ર એટલે એન કેટલા લેવાય? જે ઘાટ છે એને એન કહેવાય. એટલે આપણો જવાબ આવશે એકના છેદમાં દસ એ એન કહેવાય. ત્યાર પછી અહીંયા જોઈ શકો એક છે એટલે આપણે એક લખીશું અને એકના છેદમાં દસ ઓછા એક. એટલે એકના છેદમાં દસ એકની, હવે એક ઓછા દસ છેદમાં દસ એટલે કેટલા આવશે? એકના છેદમાં દસ એકની, એકમાંથી દસ જાય તો માઇનસ નવના છેદમાં દસ. અને એકની ગમે તેટલી ઘાત કરો કેટલા થાય? એક જ થાય. પરંતુ આપણે જો સૂત્રથી આગળ ચાલવું હોય તો શું કરવાનું? જે અંશ છે એને છેદમાં લઈએ તો માઇનસ નીકળી જાય, એટલે એકની કેટલી ઘાટ થઈ જાય? એકની નવના છેદમાં દસ ઘાટ. એટલે એકના છેદમાં દસ ઘાટ અને એકની ગમે તેટલી ઘાત કરો એક જ થવાના, એટલે જવાબ આવશે એકના છેદમાં દસ. આ ગુણાકાર છે એટલે કેટલા આવશે? એકના છેદમાં દસ. અને તમે અહીંથી દરેક આવું લખી દો અત્યારથી જ તો પણ ચાલે, કે આવું લખી દો એકના છેદમાં દસ ગુણ્યા એક એટલે એકના છેદમાં દસ, આવું પણ ચાલે. ખૂબ જ અગત્યનો દાખલો ગણાવી શકાય, બોર્ડની પરીક્ષામાં ઘણી વખત આ દાખલો પૂછાયો છે. કયા સૂત્રની મદદથી દાખલો થશે? તો આપણને ખબર છે એક્સની એન ઘાટ એની એન ઘાટ અને છેદમાં એક્સ ઓછા એ એટલે એન ડોટ એ એન ઓછા એક. આ સૂત્રનો ઉપયોગ અહીંયા થવાનો છે. કેવી રીતના થશે? તો એના માટે છેદને આપણે અંશ જેવું કરવું પડે. કેવી રીતના થશે એ વાત કરીએ. તો પહેલાં એક્સ વત્તા એચ છે તો આપણે ધારી દેવાનું એક્સ વત્તા એચ બરાબર આપણે શું ધારી દેવાનું? ટી. જ્યાં એક્સ વત્તા એચ છે ત્યાં આપણે ટી લખીએ અને જ્યાં એચ છે ત્યાં આપણે શું લખાશે? હવે તો જ્યાં એચ છે તો આપણે એચ બરાબર શું કરીશું? ટી માઇનસ એક્સ. કેમ કે આ જે છે એક્સ એ પેલી બાજુ જાય તો અહીંયા આ ટી છે એટલે એચ આ બાજુ રહેશે અને એક્સ પેલી બાજુ જશે એટલે ટી માઇનસ એક્સ થશે. એટલે એચની જગ્યા પર ટી માઇનસ એક્સ અને અહીંયા જે છે ત્યાં શું કરીશું? આપણે ટી લખીશું. એટલે આપણું ઉપર અને નીચેનું પદ સરખું થઈ જશે. જો કઈ રીતના થઈ તો પહેલું છે એક્સ વત્તા એચ એટલે શું? એટલે ટી. ટીની કેટલી ઘાટ? તો ટીની સાત ઘાટ. અને એક્સની તો સાત ઘાટ છે જ, ઉપરના બંને પદ એનવાળા થઈ ગયા. નીચેનું પદ એચ એટલે શું? ટી ઓછા એક્સ. હવે જો અહીંયા જોઈ શકીએ આપણે એક્સની એન ઘાટ એક્સ ટીની સાત ઘાટ એની સાત ઘાટ હવે અને ટીના છે. એટલે આ બંને પદ હવે આપણને સરખા દેખાય છે એટલે હવે સરળતાથી આપણે દાખલો કરી શકીએ. આપણે શું કરવાનું છે પહેલાં? તો એન, એન એટલે કેટલા? સાત. એ એટલે કેટલા? તો એ એટલે એક્સ. ત્યાર પછી એન કેટલા છે? તો સાત. અને કેટલી ઘાટ છે? એક. તો સાત અને એક્સની કેટલી ઘાટ? છ. એટલે આપણો જવાબ એકદમ ઇઝી થઈ ગયો. આપણો જવાબ આવશે સાત એક્સની છ ઘાટ. એકદમ સરળ દાખલો ગણાવી શકાય. જોઈએ એફ બે વત્તા એચ અને એફ ટુ છે. દાખલો ઇઝી છે પણ આપણને સમજવામાં થોડીક તકલીફ ઊભી કરે એવો દાખલો છે. અહીંયા આપણને એફ એક્સ આપેલું છે બે એક્સનો વર્ગ વત્તા ત્રણ. એટલે એફ એક્સ તો અહીંયા છે જ નહીં, અહીંયા આપણે જોઈ શકતા નથી. તો આપણે શું કરીશું? પહેલાં એફ ટુ વત્તા એચ છે
એટલે આપણે પહેલાં શોધીશું એફ ટુ વત્તા એચ, જ્યાં એક્સ છે ત્યાં શું મૂકીશું ટુ વત્તા એચ. તો એ ટુ વત્તા એચ મૂકીને દાખલો કરીએ એટલે બે અને બે વત્તા એચ એની બે ઘાત અને પછી ત્રણ. બેનો ગુણાકાર બે સાથે પણ પહેલાં વર્ગવાળું છે એને છૂટું કરીએ એટલે પહેલાં બે તો કરી જ નાખીએ. પહેલાં પદનો વર્ગ એટલે ચાર અને પછી બે બે ને બે, બે દુ ચાર એટલે ચાર એચ અને બીજા પદનો વર્ગ એટલે એચ સ્ક્વેર અને પછી વત્તા ત્રણ. ફરીથી આ બધાનો ગુણાકાર કરીએ એટલે આઠ વત્તા ચાર દુ આઠ એચ વત્તા બે એચનો વર્ગ અને છેલ્લે ત્રણ. જો ન સમજાયું તો ફરીથી એકવાર સમજી લેજો. પહેલું પદ છે વર્ગવાળું, બીજું પદ છે આઠ એચ અને આઠને ત્રણ અગિયાર. ફરીથી એકવાર વિડીયોને રિવાઇન્ડ કરીને જોઈ લેજો શું કરેલું છે. આગળ ચાલીએ આપણે. હવે આપણી પાસે શું છે, બીજું પદ એફ ટુ છે. તો એફ ટુ એટલે અહીંયા આપણે એફ ટુ મૂકીશું એટલે હવે જ્યાં છે એક્સ ત્યાં બે મૂકી દઈએ. અહીંયા બેનો વર્ગ વત્તા ત્રણ એટલે બેનો વર્ગ કેટલા થાય, ચાર વત્તા ત્રણ એટલે શું થશે, આઠ વત્તા ત્રણ એટલે એનો જવાબ આવશે અગિયાર. હવે આપણી જ પાસે જે દાખલો છે એની અંદર રકમ મૂકી દઈએ એટલે લિમિટ એચ ટેન્સ ઝીરો, પહેલું જે પદ છે એની જગ્યા પર આપણી પાસે છે જ બે એચનો વર્ગ વત્તા આઠ એચ વત્તા અગિયાર અને એફ ટુ બરાબર ઓછા છે વચ્ચે ઓછા, એફ ટુ બરાબર અગિયાર છે જ એ લખી દઈએ. તમારે શું કરવાનું છે, આ રફમાં નથી લખવાનો, દાખલો અહીંયા જ ગણવાનો છે, રફમાં કરવાનું નથી. અને છેદમાં એચ, લિમિટ એચ ટેન્સ ઝીરો. હવે અગિયાર અગિયાર નીકળી જાય એટલે ઉપર શું વધશે, બે એચનો વર્ગ વત્તા આઠ એચ અને છેદમાં એચ. આ બંનેમાંથી એચને આપણે કોમન કાઢી શકીએ એમ છે એટલે લિમિટ એચ ટેન્સ ઝીરો, ઉપરથી એક એચ કોમન નીકળી જાય તો શું વધશે, બે એચ અને વત્તા આઠ એટલે બે એચ અને વર્ગ એટલે એચ અને આઠ ને એચ એટલે એચ અને છેદમાં એચ, એચ એચ આપણે નીકળી જશે એટલે જવાબ આવશે લિમિટ એચ ટેન્સ ઝીરો બરાબર બે એચ વત્તા આઠ. પરંતુ જ્યારે પણ આપણે દાખલો કરીએ હવે એચની જગ્યા પર શું મૂકવાનું છે, ઝીરો એટલે બે ઝીરો વત્તા આઠ, આ એચની જગ્યા પર ઝીરો મૂકી દીધા એટલે ઝીરો વત્તા આઠ અને છેલ્લો આપણો જવાબ આવશે આઠ. ખૂબ જ અગત્યનો દાખલો, બોર્ડની પરીક્ષામાં ઘણી વખત પૂછાયો છે. એફ એક્સ બરાબર એક્સ વત્તા સાત છે એટલે એફ એક્સની જગ્યા પર આપણે મૂકી દઈશું, પણ એફ ટુ પણ છે એટલે આ એફ ટુ આપણે લખીશું અને જ્યાં એક્સ છે ત્યાં કેટલા મૂકીશું, બે એટલે બે વત્તા સાત કેટલા થશે, વર્ગમૂળમાં નવ એટલે એફ ટુ બરાબર કેટલા આવશે, ત્રણ. ખૂબ જ સરળ છે. હવે અહીંયા આપણે મૂકી દઈએ લિમિટ એક્સ ટેન્સ ટુ, એફ એક્સ બરાબર કેટલા લખીશું, તો એફ એક્સ બરાબર આપણી પાસે વર્ગમૂળમાં એક્સ વત્તા સાત છે. ત્યાર પછી એફ ટુ બરાબર કેટલા છે, તો એફ ટુ બરાબર આપણી પાસે વર્ગમૂળ નવ પણ છે ને ત્રણ પણ છે, પણ આ પદ વર્ગમૂળવાળું છે એટલે આપણે વર્ગમૂળવાળું જ લખીશું તો વધારે બહેતર રહેશે એટલે આપણે નવને જ લખીશું, કેમ કે એ વર્ગમૂળવાળું પદ છે તો વર્ગમૂળવાળું એની સાથે સારું રહે અને છેદમાં એક્સ ઓછા બે છે. આગળ વધીએ લિમિટ એક્સ ટેન્સ ટુ, હવે શું કરીશું, તો એક્સ વત્તા સાતની એકના છેદમાં બે ઘાટ, એ જ રીતના અહીંયા પણ આપણે કરીશું નવની એકના છેદમાં બે ઘાટ અને છેદમાં એક્સ ઓછા બે. હવે આ જે પદ છે એ પદને આપણે ધારી લઈએ એટલે આપણને ક્લિયર થઈ જાય શું છે, એક્સ વત્તા સાત છે. તો એક્સ વત્તા જે સાત છે એ એક્સ વત્તા સાતને આપણે ટી ધારી લઈએ એટલે એક્સ વત્તા સાત બરાબર ટી. તો અહીંયા નીચે શું છે, એક્સ ઓછા બે છે તો આપણે એક્સની જગ્યાએ કિંમત ધારી લઈએ તો એક્સ બરાબર ટી ઓછા સાત, એક્સ બરાબર કેટલા આવશે, ટી ઓછા સાત અને એક્સ વત્તા સાત બરાબર કેટલા, ટી એટલે ઉપર નીચેના પદને આપણે સરખા કરવાનો પ્રયત્ન કરીએ. એક્સ વત્તા સાત બરાબર ટી એટલે ટીની એકના છેદમાં બે ઘાટ ઓછા નવની કેટલી ઘાટ આવે, એકના છેદમાં બે ઘાટ. એક્સ છે ત્યાં ક્યાં મૂકીશું, તો એક્સ છે ત્યાં ટી ઓછા સાત અને ઓછા બે તો છે જ. તો હવે ઉપર નીચેનું પદ સરખું થાય છે કે એકવાર ચેક કરીએ એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ, ઉપર કેટલા છે તો ટીની એકના છેદમાં બે ઘાટ અને નવની પણ કેટલી છે, એકના છેદમાં બે ઘાટ. નીચે આપણે જોઈએ ટી સાતને બે કેટલા થઈ જાય, નવ, તો ટી નવ અને ટી નવ થઈ જાય છે એટલે આપણું પેલું પદ છે એક્સની એન ઘાટ એની એન ઘાટ અને એક્સ ઓછા એ અને ડોટ એન એન ઓછા એક એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ખૂબ જ સરળ દાખલો છે. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ હવે શું કરીશું આપણે, તો અહીંયા જે છે એ પ્રમાણે આપણે એન લઈશું. ચલો એન કેટલા આવશે, તો જે ઘાટ છે એન
એટલે એકના છેદમાં બે એ એન કહેવાય. ત્યાર પછી એ કેટલો કહેવાય તો બીજું પદ છે નવ, એટલે નવ એ કહેવાય અને એકના છેદમાં બે ઓછા એક. ફરીથી દાખલાને સમજવાનો પ્રયત્ન કરીએ તો આગળ લઈએ એકના છેદમાં બે અને નવને લસા લેવાનો છે એક ઓછા બેના છેદમાં એક ઘાટ. એટલે એકના છેદમાં બે અને નવની કેટલી ઘાટ થવાની? માઇનસ એકના છેદમાં અહીંયા કેટલા છે? બે છે, તો અહીંયા બે આવશે. અને માઇનસ છે એટલે એને ક્યાં લઈ જવું પડે? માઇનસ છે એટલે આપણે છેદમાં લઈ જવું પડે. અને છેદનો છેદ એટલે શું થઈ જાય? આપણે છેદમાં લઈ લે એટલે વ્યવસ્થિત થઈ જાય. જો કેવી રીતના થઈ? એટલે એકના છેદમાં બે અને એથી વ્યવસ્થિત કરવું હોય તો શું કરવું? એકના છેદમાં નવની એકના છેદમાં બે ઘાટ. એટલે જ્યાં માઇનસ ઘાટ છે એ શું થઈ ગઈ? પ્લસ. પરંતુ અહીંયા પણ હજુ એક સાદુરૂપ આપી શકાય એવું છે, એટલે એકના છેદમાં બેની ગુણ્યા, આવું કંઈ નથી એટલે આપણે શું કહીશું? ગુણાકાર છે, આ કાઉન્સમાં તો એટલે એને ગુણાકાર લખી દઈએ. અને પછી જે નવ છે તે નવની જગ્યા પર આપણે શું લખીશું? ત્રણનો વર્ગ અને પછી એકના છેદમાં બે, તો આ બે બે નીકળી જશે. એટલે શું આવશે? એકના છેદમાં બે અને અહીં એકના છેદમાં ત્રણ, એટલે આપણો જવાબ આવશે એકના છેદમાં છ. ખૂબ જ સરળ દાખલો ગણાવી શકાય. ખૂબ જ અગત્યનો આ વિડીયો હતો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ હજુ સુધી ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને તમારા જેવા જે વિદ્યાર્થીઓ છે એમને પણ આ વિડીયો પહોંચાડજો, જેથી કરીને દરેક પરીક્ષામાં, એ વાર્ષિક પરીક્ષા આવવાની છે એની અંદર હોય કે આવનારા વર્ષોમાં, એમને આ વિડીયો કામ લાગે. આભાર.